भावनगर बोटाद अने अमरेली जिल्लाना विविध 23 प्रोजेक्टोनुं लोकार्पण अने खातमुहूर्त आज रोज रूपया 6,627 करोड़ना खर्चे माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीना वरद हस्ते करवामां आव्युं। सौनो साथ, सौनो विकास, सौनो विश्वास, सौनो प्रयास, सौनो गुजरात। बस आज मंत्र साथे शुरू थई हती गुजरात नी विकास गाथा। बे दायका पहला वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए शुरू करी हती विश्वास थी विकास नी आ यात्रा। अने आज संकल्प ने मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल डबल एंजिन द्वारा आगळ वधारी रह्या छे। नमस्कार, हूँ छू भावनगर अने आजे आ विकास यात्रा पहुंची छे मारे द्वार। गुजरात सरकार द्वारा फोरसाइट ग्रुप अने पद्मनाभ मफतलाल ग्रुप ने संयुक्त रीते भावनगर बंदरना विकास माटे मंजूरी आपवामां आवी छे। आ योजनामां विश्वनुं सर्वप्रथम कुदरती गैस आयात करवा माटेनुं सीएनजी तथा अन्य टर्मिनलनो पण विकास करवामां आवशे, जेमां विश्वनो चौथा नंबरनो सौथी मोटो लॉग गेट आकार पामशे। आ बंदरना विकासना प्रथम चरणमां रूपिया 4,000 करोड़नुं रोकाण करवामां आवशे। सौनी योजना लिंक 2ना पैकेज 7 द्वारा रूपिया 400 करोड़थी वधुना खर्चे लंबावामां आवी छे। शेत्रुंजीथी रायडी सुधीनी पाइपलाइन चेन, जेनाथी भावनगर अने अमरेली जिल्लाना 5 तालुकाना 60 गामोनी 56,000 एकरथी वधु जमीनमां सिंचाई थशे वधु सुदृढ़, जे बनशे भावनगरना पाणीदार विकासनो पायो। जीएसईसीएल द्वारा रूपया 111.93 करोड़ना खर्चे भावनगरना पालीताणा खाते 25 मेगावॉट क्षमतानी सौर ऊर्जा आधारित वीज परियोजना अमलमां मूकवामां आवी छे। अंदाजित 42 हेक्टरमां 3 ब्लॉकमां बनावामां आवी छे आ परियोजना। એટલે હવે રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ભાવનગર પણ આપશે મહત્વપૂર્ણ યોગદાન। ભાવનગર ખાતે 20 એકર વિસ્તારમાં આશરે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થયું છે રીજિયોનલ સાયન્સ સેન્ટર। આ સાયન્સ સેન્ટરમાં હશે મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, બાયોલોજી સાયન્સ ગેલેરી, ઇલેક્ટ્રોમિકેનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ ગેલેરી, વર્કશોપ અને તાલીમ કેન્દ્ર, 200થી વધારે સીટ ધરાવતું ઓડિટોરિયમ કમ થિયેટર। ભાવનગર ખાતેનું આ રિજિયોનલ સાયન્સ સેન્ટર કંડારશે યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની કેડી। ગુજરાતના સ્વાવલંબનની સફળ ગાથાને આગળ વધારતા એપીપીએલ કન્ટેનર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કાર્ગો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવામાં આવ્યું છે। અંદાજિત રૂપિયા 70 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવેલ આ મેન્યુફેક્ચરિંગ યુનિટ મેક ઇન ઇન્ડિયાના મંત્રને કરશે સાકાર। બોટાદ શહેર ભૂગર્ભ ગટર યોજના અંદાજિત રૂપિયા 57.94 કરોડના ખર્ચે પૂરી થયેલી આ યોજનાથી બોટાદના તમામ વિસ્તારોનું સુએજ પહોંચશે સાળંગપુર રોડ ખાતેના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી। બોટાદ શહેર ભૂગર્ભ ગટર યોજના પૂરો કરશે સ્વસ્થ બોટાદનો સંકલ્પ। બોટાદ ખાતે રૂપિયા 42.71 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે 32 એમએલડી ક્ષમતાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું, જેનાથી બોટાદ શહેરની પર્યાવરણીય સલામતી પણ જળવાઈ રહેશે અને ભૂગર્ભ જળના સ્ત્રોતોને પણ દૂષિત થતા અટકાવી શકાશે। એટલે પ્રદૂષણ નિયંત્રણના કારણે બોટાદની જનતાને મળશે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બસ પોર્ટ બન્યું છે ભાવનગરમાં। 18 પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, એટીએમ, વીઆઈપી વેઇટિંગ લોન્જ, ચાઇલ્ડ કેર રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, વિવિધ સ્ટોલ્સ તથા શોપ્સ, ઇલેક્ટ્રિક રૂમ, લેડીઝ રેસ્ટરૂમ, સ્ત્રી પુરુષ માટે અલગ અલગ શૌચાલય, દિવ્યાંગો માટે સ્પેશિયલ શૌચાલય, સ્લોપિંગ રેમ્પ જેવી સુવિધાઓથી સજ્જ આ બસ સ્ટેશન બનશે ભાવનગરની આગવી ઓળખ। ભાવનગરની ઓળખ છે મોતીબાગ ટાઉન હોલ। ટાઉન હોલના બાંધકામની હેરિટેજ વેલ્યુ જાળવીને રેટ્રોફિકેશન વર્ક દ્વારા ટાઉન હોલની સુંદરતા અને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે।
सामाजिक समरसतानी संस्कृति ने आगळ धपावशे। रूपया 5.31 करोड़ ना खर्चे रिनोवेट अने रीडेवलप थयेलो आ टाउन हॉल आजे डबल एंजिन साथे गुजरातनी प्रगतिनी गति पण बमणी थई छे, जेने कहेवाय छे विश्वासथी विकासनी यात्रा, गुजरातना सर्वांगी विकासनी गाथा।